નોંધારાનો આધાર બની રહ્યું છે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર. નિરાધારો માટે સંવેદના સરવાણી વેળાવવામાં સામાજિક સેવા સંસ્થાનું માનવતા ભરેલું સહયોગ. જેમના માથે આકાશની છત અને જમીનનો ઓટલો છે એવા આશરે 22 જેટલા પરિવારો માટે રેનબસેરામાં આશ્ચર્ય અને ભોજન સહિત વિવિધ પ્રકારે કાળજી લેવાની કરવામાં આવી વ્યવસ્થા. તમામ પરિવારો વ્યક્તિઓને ભોજનની સાથે થાળી વાટકા ચમચી સહિત ગ્લાસના સેટનું વિતરણ, સેનેટાઇઝર અને માસ્કનું પણ કરાયું વિતરણ. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આદરાયેલા અભિનવ પ્રેરક પહેલરૂપી પ્રોજેક્ટમાં નર્મદા જિલ્લાના તમામ પદાધિકારીશ્રીઓ, રાજપીપળાના અગ્રણી નાગરિકો, વૈષ્ણવ વણિક સમાજ તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ વગેરેનો સાંપડેલો જબરદસ્ત સહયોગ. રાજ્યનો ધર્મ પ્રજા કલ્યાણની કાળજી લેવાનો છે. કાયદાના શાસન માટે જરૂરી કડકાઈ દાખવતું રાજ્યતંત્ર પ્રજાની સુખાકારી માટે એટલું જ સંવેદનશીલ હોય એ જરૂરી છે. નર્મદા જિલ્લાના કલેક્ટર શ્રી DA શાહની ધોરણની અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા વહીવટીતંત્ર નોંધારાનો આધાર બનવાની અનોખી કાર્યશીલતા. આશરે 45 જેટલા સદસ્યોની વિવિધ પ્રકારે મદદરૂપ બનીને અને તેમને સમાજ સ્થાપિત કરવાનો સુઆયોજિત પ્રયાસ કલેક્ટરશ્રીના માનવીયતા સભર દિશાનિર્દેશ હેઠળ જિલ્લા પ્રશાસને હાથ ધર્યો છે, જેમાં રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ જેવી સામાજિક સંસ્થાઓ નક્કર સહયોગ મળ્યો છે. નર્મદા જિલ્લોમાં નર્મદાની પવિત્ર ગોદમાં વસેલો જિલ્લો છે. દર્શન માત્રથી પાવન કરતી આ લોકમાતાના કાંઠે અનેક પવિત્ર તીર્થો આવેલા છે, જ્યાં વિવિધ સંસ્થાઓ જનસેવાને જ પ્રભુ સેવા સમજી વિવિધ લોકહિતની પ્રવૃત્તિઓ કરી રહી છે. નર્મદાની પરિક્રમા કરવાની, યાત્રીઓને આવકારી અને તેમની આગતા સ્વાગતા કરનારી આ ભૂમિ છે. તેના ઉમદા સેવા વારસાને અનુસરીને નર્મદા જિલ્લા વહીવટીતંત્રે આ નોંધારા પરિવારો અને લોકો માટે રેનબસેરામાં આશ્ચર્ય ભોજન સેવા સહિત વિવિધ આયોજનો કર્યા છે અને આ પરિવારોને કેવી રીતે સ્થિર અને સ્થાયી આત્મનિર્ભર કરી શકાય તે માટે સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓનો વિનિયોગ કરવાની વિચારણા કરવામાં આવી છે, જેનું સીધું અને સતત મોનિટરિંગ જિલ્લા કલેક્ટર શ્રી શાહ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. સ્મશાન પાસે છેલ્લા 15 દિવસથી બાજુમાં આવેલી વરસાદી કાશની અંદર એક કૂતરી ફસાઈ ગયેલી હતી, જેના નીકળવા માટે ઘણી બધી સંસ્થાઓ, ઘણી બધી NGO આવીને એ ઘડી મહેનત કરી હતી, પણ એ લોકોને સફળતા મળી નહોતી. આખરે અમારી વડોદરાની જાણીતી સંસ્થા ગુજરાત પ્રાણી કૃતતા નિવારણ સંસ્થાના માનદ મંત્રી શ્રી રાજભાવશાન સરને આની વિગત જાણવા મળતા તેમણે આ સ્થળના નિરીક્ષણ માટે અમારા સ્વયંસેવક રમેશભાઈ આયુષ અને ધવલ પરમારને અહીંયા આગળ મોકલી અને સ્થળનું અમે નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણ કર્યા બાદ રાજભાવશાન સરની સૂચના મુજબ અમે આ સ્થળ ઉપર આપણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના DFO સાહેબની મદદ માગી અને એમની મદદ થ્રુ અમને ઘણો સારો પ્રતિસાદ મળ્યો અને એમણે અમને રાતોરાત એમણે અહીંયા આગળ વ્યવસ્થા પૂરી પાડી અને એમણે પાંજરાની વ્યવસ્થા કરી આપી અને છેલ્લા 2 કલાકની મહેનત બાદ આજે આ કૂતરીને અમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને એના રહેઠાણની અંદર અમે મૂકી આપેલ છે. આ કૂતરી કેટલા દિવસથી કાશમાં પડેલી હતી અને એને કાઢવા માટે તમે વડોદરા ફાયર ફાઈટરની મદદ લીધી હતી? આ કૂતરી છેલ્લા 15 દિવસથી આની અંદર ફસાઈ ગયેલી હતી અને આના માટે અમે ફાયર બ્રિગેડની મદદ લીધી હતી અને એમણે પણ 5 વખત આવીને સ્થળ ઉપર ઘણી બધી મહેનત કરી પણ એમણે સફળતા મળી નથી. આપણું નામ? ધવલ પરમાર, ગુજરાત પાણી કૃતતા નિવારણ સંસ્થા.